શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ વચનામૃતમ શ્રી અમદાવાદના વચનામૃત વચનામૃત પહેલું ચમત્કારી ધ્યાનનું તારીખ 4/3/1826 શનિવાર સંક્ષિપ્ત સાર આ વચનામૃતમાં પ્રથમ સૂર્યચંદ્રની નેત્રમાં ધારણા કર્યા પછી શ્રીહરિનું ધ્યાન કરવાની એક રીત બતાવી છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1882ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રીજી મહારાજ અંતર સામી દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વ સામું જોયું પછી એમ બોલ્યા, જે અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે. તે વાર્તા મોક્ષધર્મને વિશે પણ કહી છે અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધદશાને પામ્યા છે તે પણ અમે ઘણા ગીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારના ધ્યાન છે. પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહીં. જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જે આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાળ સિદ્ધ દિશાને પામી જાય. હવે તે વાર્તા કરીએ છીએ. એ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં સૂર્ય અને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવાને તેવા જ નેત્રમાં દેખાવા માંડે ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે. ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતર્દૃષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિશે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે તે જેમ રેંટનો ફાળકો ફરે તેમ આકાશને વિશે ફરતું જણાય. પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે ને તે રૂપને વિશે 14 લોકની રચના છે તે દેખાઈ આવે છે અને તે સ્વરૂપ અતિશય મોટું પણ નથી દેખાતું. જેમ વટપત્રશાહી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પઢ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિશે માર્કેન્ડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું, એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થકા જેટલા કાંઈ શાસ્ત્રમાં પદાર્થ કહ્યા છે તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે. ત્યારે તેના જીવાત્માને વિશે જે કાંઈક નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિ બળિયો થાય છે અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દ્રઢ પ્રતીતિ આવે છે અને અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે. અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દ્રષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે. પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી, કેવળ પરમેશ્વરનું જ ધ્યાન કરે છે. ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ સનકાદિક સુખજીના સરખી સિદ્ધ દિશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે પણ તત્કાળ સિદ્ધ દિશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એટલી વાર્તા કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એવું ધ્યાન તે અષ્ટાંગ યોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રાણાયામવાળાનો કાંઈ મેળ નથી, એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિશે ચલાતું જ નથી. માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે એ ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી.
યતિવચનામૃતમ અમદાવાદનું પહેલું થયું.